સુરત શહેર સહિત જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે લોકો સહિત ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો શુક્રવારે સવારને સમયે ધોધમાર વરસાદ પડવાને કારણે સુરત શહેરમાં કતારગામ વરાછા રાંદેર અડાજણ કાદરશાની નાળ અને રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા તેની અસર જોવા મળી હતી શહેરમાં સાડા ત્રણ કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા ઉપરાંત ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી છે હવામાન વિભાગ દ્વારા અપાયેલી આગાહીને પગલે સુરત શહેર સહિત ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે શુક્રવારે સવારે છ વાગ્યાથી શરૂ થયેલા વરસાદને કારણે

ઉધના લિંબાયત પાંડેસરા તથા રેલવે ગરનાળાઓમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા ખાસ કરીને અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા નવી સિવિલ ટ્રોમા સેન્ટર અને કેમ્પસમાં પણ પાણી ભરાઈ જવાને કારણે દર્દીઓ અને કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ઉપરાંત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી ઉમરપાડામાં વરસાદને કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું હતું પરંતુ વરસાદથી જનજીવન પર અસર જોવા મળી હતી આ ઉપરાંત બારડોલીમાં ઓગણપચાસ મિલીમીટર કામરેજમાં પચાસ મિલીમીટર ચોર્યાસીમાં પંદર મિલીમીટર મહુવામાં એસી મિલીમીટર માંડવીમાં સોળ મિલીમીટર માંગરોળમાં સત્યાવીસ મિલીમીટર પલસાણામાં બાર મિલીમીટર સુરત શહેરમાં સત્તાવન મિલીમીટર અને ઉમરપાડામાં એકસો મિલીમીટર જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે ઓલપાડ તાલુકો કોરોકટ જોવા મળ્યો છે આમ ધોધમાર વરસાદને કારણે તાપી નદીમાં નવા નીર આવવાની શરૂઆત થઈ છે જેને કારણે કોઝવેની સપાટીમાં વધારો થતો જોવા મળ્યો છે ખાસ કરીને ધોધમાર વરસાદ પડવાને કારણે શહેરમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ છે માત્ર અઢી ઇંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે લોકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે